પીવાના પાણીના પ્રશ્ન સાથે સંતરામપુર નગરની જનતાને પાલિકાનો ઘેરાવ કરી હલ્લાબોલ કરતા ઉશ્કેરાયેલા પાલિકાના કારકુને ટીવી મીડિયાના કેમેરામેનને અપશબ્દ બોલી વિડીયો ઉતારશો તો હું પોલીસમાં એફઆઈઆર કરીશ તેવી ધમકી આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સંતરામપુર નગરની આશરે 20,000 જેટલી પ્રજાને પાલિકા સત્તાધીશો દ્વારા છેલ્લા 2 માસથી પીવાની પાણી અનિયમિત અને 8 થી 10 દિવસે માત્ર 30 થી 35 મિનિટ જ આપવામાં આવે છે, જેનાથી ત્રાસી જઈને સંતરામપુર નગરની પ્રજાએ આજરોજ નગરપાલિકાને ઘેરાવ કરી પીવાનું પાણી દરરોજ અને નિયમિત આપવામાં આવે તેવી ધારદાર રજૂઆત કરતા ફરજ પાણી પુરવઠાના ક્લાર્કે પ્રજાની રજૂઆત સાંભળવાની જગ્યાએ રોફ જમાવતા ઉશ્કેરાયેલી પ્રજાએ હલ્લાબોલ કર્યો હતો અને પ્રજાને પડતી પીવાના પાણીની મુશ્કેલીઓનું કવરેજ કરવા ગયેલા ટીવીના મીડિયા કર્મીને અને કેમેરામેનને વિડીયો ઉતારશો તો મારે તમારી સામે પોલીસ ફરિયાદ કરવી પડશે તેવી ધમકી આપી પ્રજાની રજૂઆત નવા પાટે દોરવાનો નિર્થક પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રજાને પાણી ક્યારે આપીશું તેનો કોઈ સ્પષ્ટ ખુલાસો કરવામાં આવ્યો નહીં, જેથી પ્રજાએ હલ્લાબોલ કરી પાલિકાના સત્તાધીશોની હાય બોલાવી હતી. પ્રજાની પાસે કડક રીતે અને 12% વધારો કરી વેરો વસૂલ કરવાની ત્રેવડ રાખનારી સંતરામપુરની નગરપાલિકા પ્રજાને પીવાનું પાણી આપવા કેમ પાછી પડી તે સવાલ લોકોના મનમાં છે કે પછી મોટરો બળી ગઈ તેવા બહાના બનાવીને પાછલા બારણે કોઈ સેટિંગ તો ગોઠવાતું નથી ને તેવા લોકો સવાલ મૂર્ખે ચર્ચાઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે મહીસાગર જિલ્લાના સમાહર્તા કલેક્ટર સાહેબ આ બાબતે અંગત રસ દાખવી સંતરામપુર નગરની જનતાને પડતી પીવાના પાણીની મુશ્કેલી દૂર કરવા યોગ્ય ઘટતા પગલા ભરે તેવી જનતાની લાગણી અને માંગણી છે. સંતરામપુર નગરની અંદર છેલ્લા 8 દિવસથી સંતરામપુર પાલિકાની વહીવટના અનકાવડના કારણે સંતરામપુર નગરની અંદર પાણી મળેલ નથી. છેલ્લા 8 દિવસથી સંતરામપુર ગામજનો રજૂઆત કરે છે વારંવાર સંતરામપુર નગરપાલિકામાં, મહિલાઓ કે નાના બાળકોથી આવીને છે મોટા સુધીને બધા જ પાણી ભરવા માટે રજૂઆત કરે છે, પણ 8 દિવસ સુધી સંતરામપુર નગરપાલિકાએ પાણી સંતરામપુરને પૂરું પાડી શકી નથી. અને જ્યારે એમને રજૂઆત કરવામાં આવે છે ત્યારે એમના કોર્પોરેટરશ્રીઓ, એમના અધિકારીઓશ્રીઓ બધા જ એમ કહે છે કે ભાઈ મોટર બળી ગઈ છે, લાઇટનો પ્રોબ્લેમ છે, આ છે તે છે, અને એમ કરીને બહાના કરી અને સંતરામપુર નગરને પાણીની સુવિધા પૂરી પાડતા નથી. અને જ્યારે પબ્લિક આવી સંતરામપુર નગરપાલિકામાં રજૂઆત કરવા આવે છે તો રજૂઆતમાં આ ટેબલ લઈને પેલા ટેબલ પર ને પેલા સાહેબને કહો ને આ સાહેબને કહો એમ બાના કરીને લોકોને ગેરમાર્ગે દોરી જાય છે. સંતરામપુર આ ભાજપ શાસિત નગરપાલિકા અને સંતરામપુરની અંદર છેલ્લા 8 દિવસથી એટલું કાળઝાળ પડી રહ્યો છે પાણીનો કે જે આજ દિન સુધી લોકો બચારા પાણીની માટે તફળિયા મારતા હોય એવું લાગી રહ્યું છે. સંતરામપુર એ કનાળા ડેમથી ખાલી 14 કિલોમીટર નજીક છે અને કનાળા ડેમનું પાણી જે કચ્છ અને દાહોદ જો લઈ જવામાં આવતું હોય તો સંતરામપુરથી 14 કિલોમીટર કનાળાથી 14 કિલોમીટર સંતરામપુર જઈએ તો સંતરામપુરને પાણી કેમ ના મળે, આ એક સળગતો પ્રશ્ન છે સંતરામપુરનો. અને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, હું ટેવલથી પણ રજૂઆત કરવામાં આવી છે. અને જો આ પાણી 8 દિવસની વાત કરી છે, આજે અમે રજૂઆત કરી છે સંતરામપુર નગરપાલિકાની અંદર, જો આ 2 કલાકની અંદર પાણી આપવામાં નહીં આવે, જો આ 2 કલાકની અંદર પાણી અમને આજે અમે રજૂઆત કરી એના સંદર્ભમાં જો પાણી નહીં આપવામાં આવે, અમે 2 કલાક પછી સંતરામપુરના 1,000 મહિલાઓ સાથે અમે સંતરામપુર નગરપાલિકામાં હલ્લાબોલ કરીશું. કુમાર ભાટિયા, કયું ડિપાર્ટમેન્ટ બોલ્યા? પાણી પુરવઠા વિભાગમાં ક્લાર્ક. હવે જે આ પબ્લિકનો આક્ષેપ છે કે નગરજનો કે જે 7-8 દિવસ જે પાણી આપવામાં આવતું નથી પાલિકા દ્વારા, તેના બારામાં તમે શું કહો છો? સંતરામપુર નગરપાલિકા દ્વારા પાણી વ્યવસ્થિત આપવામાં આવતું હતું, પરંતુ કડાણા સંતરામપુર નગરપાલિકા કડાણા દ્વારા પાણી મળે છે અને ત્યાં આગળ ડીપી બળી ગયેલું હતું.